ભાવનગરમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની છે. ઉનાળો આવતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી માટે બુમરાણ ઉઠી છે. વિજયરાજનગર, કુંભારવાડા, કરચલિયાપરા, ચિત્રા સહિતના છેવાડા વિસ્તારમાં પાણીનો પુકાર ઉઠ્યો છે. વિજયરાજનગરમાં આવેલી આદર્શ સોસાયટીમાં રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે પાણી માટે અનેક રજૂઆત કરી પરંતુ મનપાના પદાધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. શહેરના કેટલાક વિસ્તારમાં નિયમિત પાણી નથી આવતું તો ઘણા વિસ્તારમાં પાણી પ્રેશરથી ન આવતું હોવાની ફરિયાદ છે. મનપા તંત્ર સાથે સ્થાનિકોનો રોષ છે. એટલે ન જ આપણી શક્તિ હોય તો મોટર તો ખરીદી કરવી જ પડે એમ એવું છે. અને જેને પાછળ વાળા છે એને તો પાણી બિલકુલ આવતું નથી. મારું મકાન આગળ નું હોય, હું મોટર થી ખેંચું તો પાછળ વાળાને જરાય પાણી જ ન આવે. તો એ લોકોને શેરી શેરીમાં ઝઘડા થાય છે પાણી માટે. રોજ સાંજ પડે ને આનું પાણી એટલું, નાનું પાણી એટલું એમ બોલવા લાગે છે. તો અમારે અહીંયા રહેવું કઈ રીતે? પાણી તો અમારે આવતું જ નથી. એમાં ઉનાળામાં તો મોટર મૂકો ને તો મોટરમાંય પાણી નથી આવતું. ચોમાસામાં ને શિયાળામાં તો મોટર મૂકીએ તો આવે છે, પણ એ અડધી કલાક આવે અને એ જોઈ જાય ને શૂટિંગ ઉતારી જાય, પણ પછી કાંઈ કોઈ સામું જોવા નથી આવતું. તો ભાવનગરમાં શહેરીજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ પાણીના ધંધાર્થીઓને હાલ તેજી જોવા મળી રહી છે. મનપાના ટેન્કર ઉપરાંત લોકો મોટા પ્રમાણમાં ખાનગી ટેન્કર પણ મંગાવી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વોર્ડના નગરસેવકો પાણીના ટેન્કરની વ્યવસ્થા કરતા હોય છે. તો ફિલ્ટર વિભાગના અધિકારી મુજબ છેલ્લા 2 માસથી રોજ પાણીના ટેન્કર મફતનગર, ખેડૂતવાસ, આનંદનગર, કુંભારવાડા સહિતના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. તો મહીપરિયેજમાંથી પાણીની વધઘટ રહેતી હોવાથી થોડી પાણીની તકલીફ રહેતી હોવાનો અધિકારીએ બચાવ કર્યો છે. જોકે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી સ્થાનિકોની માંગ છે. રજૂઆત અમે લોકો ત્યાં કરીને આયા મ્યુનિસિપાલિટી ઓફિસમાં કમ્પ્લેન લખાવી, પણ કોઈ અમારી સામે જોયું નથી અને કોઈ કમ્પ્લેન નથી લખી. જ્યારે વોટ કરવાનો ટાઈમ આવે ત્યારે એ લોકો એમ કે ના ના, અમે તમારી બધી પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું, પણ હજી સુધી કોઈએ પ્રોબ્લેમ સોલ્વ કરી નથી. અને હા કહીને જાય છે, પણ હજી સુધી કોઈએ એવું નથી કે ભાઈ અમારા મોટર વગર હજી સુધી પાણી આવતું નથી. માંડ અડધી કલાક માંડ પાણી આવે છે. પાણીનો પ્રશ્ન સૌથી મોટો એવો છે કે લોકોને ટેન્કર મંગાવવા પડે છે. જેમ કે બધા લોકોને ટેન્કર પોસાતા નથી, પણ ગમે તેમ વ્યવસ્થા કરી અને અમે ટેન્કરો મંગાવીએ છીએ અને પાણીની વ્યવસ્થા કરીએ છીએ. તો ક્ષત્રિય સમાજ રાજકોટમાં યોજશે મહાસંમેલન. રવિવારે બપોરે યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન. રાજકોટ મોરબી રોડ પર યોજાશે આ સંમેલન. મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં સંમેલન યોજાશે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ હાજર રહે તેવો દાવો છે. રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ કહ્યું છે કે આ સંમેલન જાહેર જીવનમાં શુદ્ધિકરણ, રૂપાલાની ટિકિટ રદ થાય તેનો દાખલો બેસાડવા માટે છે. રાજકોટ ખાતે તારીખ 14/4 રવિવાર સાંજે 5 થી 7 ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો અને ક્ષત્રિયોના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે. જાહેર જીવનમાં શુદ્ધિકરણ, જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય, શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ. અને અમારી કોઈ એવી માંગણી નથી, વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી, આ લડત નથી. ખાનગી સંસ્થાએ આ વખતે સારા ચોમાસાનું અનુમાન કર્યું છે તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વખતના ચોમાસા અંગે પૂર્વાનુમાન કર્યું છે. તેમના મતે આ જે સિંહાવલોકન નહીં પરંતુ વિહંગાવલોકન છે અને વિહંગાવલોકન કરતા આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે. જો આ વખતે લા નિયોની કન્ડિશનની શક્યતા છે. એક બાબત, હોળીનો પવન આ વખતે સાનુકૂળ રહ્યો છે. છેદ પશ્ચિમને નહીં રૂધેનું આવી ગતિવિધિ વૈશાખના પરોળિયામાં છે અને અષાઢમાં પણ રહેવાની રહેશે એવી શક્યતા છે. એટલે આ પરિસ્થિતિ આજે પવનની સાનુકૂળતા છે એટલે એક એમ કહી શકાય કે પવનનું ચક્ર સારું છે. એટલે
ચોમાસુ સારું આવવાની શક્યતા રહેશે, ત્યારે રોહિણી નક્ષત્ર ટપવી જોઈએ. આ વખતે રોહિણી નક્ષત્ર ટપવાની શક્યતા છે અને રોહિણમાં પણ 4-5-6 જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે અત્યારે હાલ માત્ર વિહંગાવલોકન કરીએ, સિંહાવલોકન નહીં, વિહંગાવલોકન, તો આ વખતનું ચોમાસું કઈ કંશે સારું રહેવાની શક્યતા ગણી શકાય. તો અંબાલાલે મે માસથી લઈ ઓગસ્ટ સુધીની આગાહી કરી છે. અંબાલાલના મતે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતરા વરસાદમાં પવન વધુ ફૂંકાવાની શક્યતા છે. પણ આ વખતે મે માસમાં આંધી વંચનનું પ્રમાણ વધારે આવશે. આંધી વંચનનું પ્રમાણ વધારે આવે એનો અર્થ છે કે ઘણી આંધીમાંથી જે આરબ કંટ્રીમાંથી ધૂળકડ ચડી આવતો છે અને ઘણી આંધી પછી વરસાદ આવતો હોય છે. અને જ્યારે જૂન માસમાં ફેંકાતો પવન આવશે, સમયવાહી પ્રવાહ લગભગ 7 કે 8 જૂને એ પવનો બદલાશે, પરંતુ તે પૂર્વે અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 10-11 મે પછી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા હશે, ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આમ છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. ખાસ કરીને ચોમાસું જોવા જઈએ તો વચમાં જૂન માસમાં જો શરૂઆતમાં વરસાદ સારો થાય તો વચમાં બ્રેક પણ આવી શકે, અને લગભગ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની શક્યતા રહેશે, ચિત્ર સુધી રહેવાની શક્યતા રહેશે, અને ઓક્ટોબર સુધીમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5 ઓક્ટોબર પછી વેજાક્રમ પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ 10 ઓક્ટોબરમાં અને 10-17 ઓક્ટોબરમાં પણ દરિયાકિનારે પવનની શક્યતા વધારે રહેશે. એટલે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતર વરસાદ આ બંનેમાં પવન ફૂંકવાની શક્યતા વધારે છે, અને આ પવનની ગતિવિધિના કારણે ચોમાસું સારું આવી શકવાની શક્યતા રહેશે. તો ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન અંગે અંબાલાલનું કહેવું છે કે હજુ વધુ પરિબળોના અભ્યાસની શક્યતા છે, અન્ય પરિબળના અભ્યાસ બાદ સચોટ પૂર્વાનુમાન કરી શકાય. એટલે આ વખતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ હજુ વધારે પરિબળોનો અભ્યાસ કરવાની જરૂર રહેશે. ડે 4 ઓર ડે 5 ડે 6 ડે 7 મેં આઇસોલેટેડ પ્લેસેસ મેં લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ડે 4 કી બાત કરેંગે જહાં પે આઇસોલેટેડ પ્લેસેસ મેં લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો જિલે હૈ સુરત, નવસારી, વલસાડ ઓર સૌરાષ્ટ્ર કે હૈ ગીર સોમનાથ ઓર કચ્છ રીજન. ઓર ડે 5 કી બાત કરેંગે જહાં પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ આઇસોલેટેડ પ્લેસેસ પે વો હૈ છોટા ઉદયપુર, નર્મદા, દાહોદ ઓર સાથ મેં કચ્છ ભી હૈ. ઓર ડે 6 કી બાત કરેંગે તો ડે 6 મેં ભી દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા ઓર કચ્છ મેં આઇસોલેટેડ પ્લેસેસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઓર ડે 7 કી બાત કરેંગે તો ડે 7 મેં ભી લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા આઇસોલેટેડ પ્લેસેસ પે વો ઓર જો જિલે હૈ જહાં પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા. ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે આને વાલે દિનો કે લિયે તો મેક્સિમમ ટેમ્પરેચર 24 આવર્સ મેં નો લાર્જ ચેન્જ મેં રહેગા, ઉસકે બાદ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેજ્યુઅલ ફોલ હૈ મેક્સિમમ ટેમ્પરેચર. ઓર અહેમદાબાદ ઓર ગાંધીનગર કી બાત કરેંગે જહાં પે મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ હૈ તો અહેમદાબાદ કા 40.8 ડિગ્રી સેલ્સિયસ રિયલાઇઝ હુઆ ઓર ગાંધીનગર કા 40.5 ડિગ્રી સેલ્સિયસ મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ. ઓર અહેમદાબાદ ઓર ગાંધીનગર કે મેક્સિમમ ટેમ્પરેચર કી ફોરકાસ્ટ કી બાત કરેંગે તો દોનો જગહ કે લિયે 40 ડિગ્રી સેલ્સિયસ કા મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા ગયા હૈ. ઓર ઓવરઓલ હમ ગુજરાત સ્ટેટ કી બાત કરેંગે જહાં પે મેક્સિમમ ટેમ્પરેચર હાઈએસ્ટ રિયલાઇઝ હુઆ હૈ વો હૈ 42 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ઓર દિશા. ઓર વિન્ડ કી બાત કરેંગે જો વિન્ડ લેન્ડ રીજન પે પ્રિવેલ કરેગી વો નોર્થ વેસ્ટર્લી ટુ નોર્ધર્લી વિન્ડ પ્રિવેલ કરેગી. ઓર સાથ મે આજ ઓર કલ કે લિયે ડિસકમ્ફર્ટ કન્ડિશન બની રહેગી સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે કોસ્ટલ એરિયાઝ મેં. તો સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં અસર જોવા મળશે. સામાન્ય વરસાદ થઈ શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જરૂર જામશે, પરંતુ સામાન્ય વરસાદ થશે.
તો ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન અંગે અંબાલાલનું કહેવું છે કે હજુ વધુ પરિબળોના અભ્યાસની શક્યતા છે. અન્ય પરિબળના અભ્યાસ બાદ સચોટ પૂર્વાનુમાન કરી શકાય. આ વખતે ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ હજુ વધારે પરિબળનો અભ્યાસ કરવાની જરૂર રહેશે. ઉપલા લેવલના પવનો, નીચેના લેવલના પવનો, સેચરલ ટાપુમાંથી ડાર્વિનના તાહિતી ટાપુનું હવામાન અને આ ઉપરાંત ઘણા ઘણા પરિબળનો અભ્યાસ કર્યા પછી સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ કરી અને કોફિશિયન્ટ કોરિલેશન વગેરે કાઢીને ચોમાસાનું પૂર્વાનુમાન કરવામાં આવે તો તેનું રિઝલ્ટ સારું અને સત્ય નજીક થઈ શકાય તેમ મારું માનવું છે. તો આ વખતે ક્યાં કેવો અને ક્યારથી વરસાદ શરૂ થશે તેનું પૂર્વાનુમાન પણ અંબાલાલે કર્યું છે. વરસાદ અંગે જોઈએ તો કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે. લગભગ વરસાદ એવરેજ 868 મિલીમીટરથી વધારે થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં વરસાદ 101 કે 104 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યારેક વધી પણ શકે, પરંતુ એકંદરે ચોમાસું ગુજરાતમાં વરસાદ ઘણો સારો થશે. ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો થશે અને રાજસ્થાનના ભાગમાં વરસાદ સારો થશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મે માસની આંધીઓ વરસાદ માટે સાનુકૂળ બનશે અને આ હવામાન જે છે એ મે માસની ઈષ્ટ ગરમી પણ હવામાનને સાનુકૂળ રહેશે. ખાસ કરીને જુલાઈમાં વધારે પૂર આવવાની શક્યતા રહેશે અને જૂનની શરૂઆતમાં પણ વરસાદ વધારે થવાની શક્યતા રહેશે. પણ જુલાઈ અને ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે દેશના કેટલાક કોઈ ભાગમાં પૂર તો કોઈ ભાગમાં નોર્મલ વરસાદ તો કોઈ ભાગમાં સારું ચોમાસું રહી શકે. અને હવે વાત કરીશું બેક ટુ બેક આવતી આફતની. તો આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ ગરમી અંગે મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના મતે કેટલાક ભાગોમાં પારો 44-45 ડિગ્રીએ પહોંચી શકે છે. હાલમાં અત્યારે હીટવેવનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. આ હીટવેવનો રાઉન્ડ છે 8 એપ્રિલે ચાલુ થયો છે અને 13 એપ્રિલ 2024 સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે, જેમાં 8 થી 13 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ 41 થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે. રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે. તો સાથે જ પરેશ ગોસ્વામીએ 3 દિવસ બાદ ગુજરાત પર બીજી મોટી આકાશી આફતની પણ આગાહી કરી છે. 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદથી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને એની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક અમારું વ્યક્તિગત અનુમાન છે. તો ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન પર પરેશ ગોસ્વામીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભારતના લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવી છે, જેની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ હોય છે એ 96% થી લઈને 106% સુધીના નોંધાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય છે. અને નોર્મલ ચોમાસું છે એ જ આપણા દેશ માટે અને દેશના ખેડૂતો માટે ફાયદારૂપ હોય છે. જો નોર્મલ કરતાં ઓછો વરસાદ પડે તો પણ નુકસાન જાય અને નોર્મલ કરતાં વધારે વરસાદ પડે તો પણ દેશ માટે નુકસાનકારક સાબિત થતો હોય છે. પણ અત્યારે આપણે 2024નું ચોમાસું છે જે સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે એટલે આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે. તો પરેશભાઈના મતે સ્કાયમેટ વેધરે ફક્ત ગુજરાતની આગાહી નથી કરી. તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાએ ગુજરાતમાં 4 સિગ્નલનું ઓપ્શન મૂક્યું છે અને આ સિગ્નલનો અર્થ શું થાય છે તે પણ પરેશભાઈએ માહિતી આપી.
જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના, એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી. એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે, પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવ, એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે, પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી. જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનું એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી. તો પરેશભાઈએ આ વર્ષના ચોમાસા અંગે પોતાનું વ્યક્તિગત અનુમાન પણ જણાવ્યું છે. વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ 2024નું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે. તો કોરોના કાળના 2.5 વર્ષ બાદ દેખાયો છે મ્યુકર માઇક્રોસિસ નો કેસ. મહેસાણામાં મ્યુકર માઇક્રોસિસ નો કેસ દેખાયો છે, નોંધાયો છે. 55 વર્ષના આધેડની હાલ મહેસાણા સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો અલગથી આઇસોલેશન વોર્ડ પણ સિવિલમાં તૈયાર કરાયો છે. 3 તબીબોની ટીમ મોનિટરિંગ રાખી રહી છે. નાકમાં ફંગલ ઇન્ફેક્શન, દર્દીને અમદાવાદ ખાતે મ્યુકર માઇક્રોસિસ હોવાનું નિદાન થયું હતું અને એક વખત સર્જરી કર્યા બાદ ફરીથી ફેલાવો થતા 3 વખત ઓપરેશન કરવામાં આવ્યું. મોંઘા ઇન્જેક્શન સહિતની સારવાર પરિવારને પોસાય તેમ ન હોવાથી દર્દીને અઠવાડિયા પૂર્વે જ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં સિવિલ સર્જને તાત્કાલિક અસરથી જગ્યાનો અભાવ હોવા છતાં અલગથી આઇસોલેશન વોર્ડ ઉભો કર્યો. 3,000 રૂપિયાના એક એવા 30 ઇન્જેક્શન સરકારી ક્વોટામાં ભાવનગરથી મંગાવીને 3 ડોક્ટરોની ટીમથી તેમની સારવાર કરાઈ રહી છે. મ્યુકર માઇક્રોસિસનો કેસ આપણે મહેસાણા સિવિલ ખાતે 1.5 વર્ષ પછી નોંધવામાં આવેલ છે, જેને 12/3/2024ના રોજ જમણી બાજુ લાપોટિયાની અસર હતી અને તે પ્રાઇવેટમાં બતાવવા ગયેલ, ત્યારબાદ તેને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવેલ અને ત્યાં તેની મ્યુકર માઇક્રોસિસનું ડાયગ્નોસ થયેલ છે અને ત્યારબાદ 3-4 દિવસ પહેલાં આપણે મહેસાણા સિવિલ ખાતે તેને એડમિટ કરવામાં આવેલ છે. આપણે મહેસાણા સિવિલમાં એના માટે એક આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને એ પેશન્ટને આપણે ENT અને ફિઝિશિયનના અંડરમાં એડમિટ કરેલ છે. એક ઇન્જેક્શનની કિંમત 3-1 હજાર આસપાસની હોય છે અને રોજના એને 5 ઇન્જેક્શન અત્યારે ડોઝ ચાલુ છે.